नमस्ते विद्यार्थी मित्रों सोनाचा विषय गण जेमा आपनो आठमो चैप्टर छे बैगनो ने पढ्या विद्यार्थी मित्रों आपरे तेना विषय ने थोडी जाणीए तमे तमारा रोजिंदा जीवनमा रोजिंदा એટલે કે તમે દરરોજ જે જોવો છો તે અથવા તો તમે જે અનુભવ કરો છો તે વસ્તુ રોજિંદા જીવનની અંદર આપણે ઘણી બધી વસ્તુ એવી છે કે જે બોર હોય છે તમે તમારા ઘરમાં જે કરો છો તો તમારા કિચનમાં જો આપણે જાણીએ છીએ કે આપણે જે રસોડું છે તેમાં આપણે વાટકી હોય ડીશ હોય ગ્લાસ હોય પછી કપ હોય તેવી જ રીતે તમારી બીજી કોઈ વસ્તુ જોવો તો ધારો કે તમારા રમકડામાં છો તો તમારી પાસે જે કાર હોય છે એટલે કે તમારી મોટર કાર છે તેના પૈડા જોવો પછી આપણી મમ્મીની જે બંગડી છે તે તમે જોવો તે બધું કેવી વસ્તુ કહેવાય ગોળ વસ્તુ એટલે કે જેનો આકાર વર્તુળ હોય છે તેને આપણે ગોળ વસ્તુ સામાન્ય રીતે કહીએ છીએ તો આજે આપણે આગળ જ પાંચ ગાડીઓ ને પડ્યા તેના વિશે થોડો અભ્યાસ કરવાનો છે બધા જ વિદ્યાર્થીઓ પોતાની પાઠ્યપુસ્તક ખોલશે પાઠ્યપુસ્તકમાં જે 81 નંબર પેજ છે જેમાં તમારું આઠમું ચેપ્ટર આવેલું છે ગાડીઓ ને પડ્યા હવે આપણે તેના વિશે અભ્યાસ જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રમાં જુઓ તમે ઘણા બધા ચિત્રો આપેલા છે સાયકલ છે હાથની લેટી છે પછી એક વેક્ટર છે તમે જોઈ શકો છો તો જો નીચે એક છોકરી છે એ બોલે છે અરે જુઓ આ પૈડું કેટલું મોટું છે તો ક્યારે આવું મોટું પૈડું જોયું નથી તમે જો અહીંયા જે વર્તુળ આપેલું છે એટલે કે આ જે પૈડું છે તે પૈડું કેટલું છે વધારે મોટું છે નીચે તમને એક નોંધ આપેલી છે જો તમારી આજુબાજુ ઘણી વસ્તુ જોઈ હતી તમે તમારી નોટબુકમાં કેટલી વસ્તુઓની યાદી બનાવો વિદ્યાર્થી મિત્રો બાજુમાં જ્યાં જગ્યા છે ત્યાં જ તમારે આપણા ઘરની આજુબાજુમાં અથવા તો તમે જે જોયેલી વસ્તુ છે તેની યાદી બનાવવાની છે એક એક વસ્તુના નામ નોંધી જાઉં છું તમારે શાળા આંચળે પાઠ્યપુસ્તકમાં નોંધ કરવાની છે જો વિદ્યાર્થી મિત્રો આપણે આપણી આજુબાજુમાં કઈ કઈ વસ્તુ જોઈ હતી પેલું તો તમે જે બોલ થી રમો છો એટલે કે ડરો પછી અલ્પવિરામ કરીને લખો છો બંગડી આપણે જે મમ્મી બંગડી કહે છે તે પણ કેવી હોય ગો વળી પાછું અલ્પવિરામ કરીને લખો રોકડી પછી લખો સિક્કા ત્યારબાદ બિસ્કીટ પછી માટલું વાટકી કપ ઘડિયાળ નારંગી તળબૂચ પીઝા ચંદ્ર સુરત વગેરે ફરી એક વખત બધા નામ બોલું છું તમે જોઈ લો દડો બંગડી રોશની સિક્કા બિસ્કી માટલું વાટકી કપ ખડિયાળ નારંગી તરબૂચ પીઝા ચંદ્ર શુદ્ર વગેરે હવે પાછળ પેજ પેટીને જોવો તમે ક્યારે તમારા મમ્મીની સાથે બંગડી લેવા ગયા છો દુકાને તો અહીંયા તમને આપેલું છે કે તમે ક્યારે બંગડીની દુકાને ગયા છો હા ઘણી બધી વાર આપણે આપણા મમ્મીની સાથે બંગડી લેવા જતા હોઈએ છીએ તો તમે બાજુમાં ત્રણ બંગડી આપેલી છે જે હું અહીં બોર્ડમાં જોઉં છું જો એક છે આવડી નાની છે પછી એક બીજી બંગડી આપેલી છે તે આના કરતા થોડીક મોટી છે ત્યારબાદ એક ત્રીજી બંગડી આપેલી છે તે બંગડી આ બંને બંગડી કરતા કેવી છે મોટી તો જો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે આપણી મમ્મી જ્યારે બંગડીની દુકાને લેવા જાય તો જે પેલા બધા દુકાનવાળા હોય છે તે પૂછે છે કે તમારે
જો તમે આ ત્રણ ડુંગળીયા કરી છે, તમારે તમારી જે પાઠ્યપુસ્તકમાં ડુંગળીયા કરી છે તે સમજવાની છે. તો તમને થતું દેખાય એટલા માટે થોડી મોટી ડુંગળી છે. આ જે પેલા નંબરની ડુંગળી છે એ જોવો છે, એ બંગડી છે. તમને એક પ્રશ્ન એવો પૂછેલો છે કે આ ત્રણ ડુંગળીમાંથી કઈ ડુંગળી તમારા માટે છે. તો જો આ જે ગ્રીન કલર વાળી છે, લીલા કલર વાળી ડુંગળી છે, એ બંગડી આપણા માટે એટલે કે તમારા માટે નથી. કેમ કે એ બંગડી સાવ કેવી છે? નાની. ત્યારબાદ આ જે બ્લુ કલર વાળી બંગડી છે, તમે જે બંગડી જોવો તે બંગડી પણ તમારા માટે નથી. કેમ કે એ બંગડી છે તમારા બનાવે છે.
જમીન ઉપર તમે છો કોઈ વસ્તુ જોઈ શકો આ રીતે કે જો આપણે જે મેગા જોઈ છે તેના ઉપર સરસ રીતે છો તમે સ્કૂલમાં આવતા ત્યારે તમે ખુશીના છેડમાં કે ક્યારે મેં દોરેલા હશે તે વસ્તુ તમે જોયેલા હશે કે જે મેદાન હોય તેના ઉપર આવી રીતે ચોકનો ભૂકો સરસ રીતે નાખતા આપણે વર્તુળ દોરી શકીએ છીએ. તો બાજુમાં તમારે બીજા પ્રશ્નમાં લખવાનું. હા, ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, તમારી નોટબુકમાં પણ પેન્સિલ વડે વર્તુળ દોરો. ચલો એના બાજુના પેજ ઉપર જોવો, નીચે આપેલું છે દોરડાની મદદથી વર્તુળ બનાવવું. હવે આપણે દોરડાની મદદથી વર્તુળ કેવી રીતે બનાવી હતી તેના વિશે શીખીએ. જો ધારો કે આ તમારું મેદાન છે, તો તમારે શું કરવાનું કે અહીંયા તમારે એક ખીલી બાંધી દેવાની અથવા તો મોટો એવો લોખંડની ખીલી રાખવાની. ત્યાં તમારે તમારા દોરડાનો જે છેડો છે તે બાંધી દેવાનો. પછી તમારે થોડાક મિત્રોની મદદથી આવી રીતે ગોળ દોરવું છે તેને ફરતે ફરતે ફેરવું પૂછાવવાનું અને જ્યાં આપણે બીજી આપણો જે છેડો છે ત્યાં સુધી તમારે દોરડાને ખેંચીને આ રીતે સરસ ગોળ બનાવવું. પછી તમે જુઓ આપણે પેન્સિલથી તેના ઉપર સરસ ચોકના ભૂકા વડે આ રીતે કરીએ તો તમે જોઈ શકો છો કે આપણે એક સરસ ગોળ વર્તુળ છે તે મેદાન પર બનાવી શકીએ છીએ. બાજુના પેજને 85 નંબરના પેજ ઉપર તમને ત્રીજા પ્રશ્ન પૂછેલા છે, તો તમારે શું કરવાનું જો સૌ પ્રથમ તો આપણે જૂથ અને દોરડાની લંબાઈ એટલે કે દોરડું કેટલા મીટર લાંબુ છે તેવું એક અલગ કોષ્ટક બનાવી લઈએ. આપણે કોઈ પણ ત્રણ જૂથ લખીએ, જૂથ એ, બે અને ત્રણ. હવે પહેલા જૂથે કેટલા મીટરનું દોરડું વાપર્યું છે તે વિચારીએ, અંદાજ મુજબ લખીએ કે પહેલા મીટર છે તેને 3 મીટરનું દોરડું લીધું છે, બીજું જૂથ છે તેને 5 નંબરનું જૂથ લીધેલું છે અને ત્રીજું જૂથ છે તેને 7 મીટર લીધેલું છે. તમારે આવો પાઠ્યપુસ્તકમાં પાના નંબર 38 ઉપર લખવાનું છે જૂથ અને દોરડાની લંબાઈ લખવાની, પછી તે સીધી ડિપાઈ છે આ રીતે તમારે લખવાનું છે. હવે આપણે આના ઉપરથી પ્રશ્નનો જવાબ આપીએ. પહેલો પ્રશ્ન છે, ક્યાં જૂથે સૌથી નાનું વર્તુળ બનાવ્યું, એટલે કે એવું કયું જૂથ છે કે જેને સૌથી નાનું વર્તુળ બનાવ્યું. તો જો વિદ્યાર્થી મિત્રો, જેમ તમારા દોરડાની લંબાઈ ઓછી હોય તેમ તમારું વર્તુળ અથવા તો વર્તુળ કેવું બને નાનું. તો જો પહેલું જૂથ છે 2 મીટર લઈએ છે, બીજું જૂથ છે તે 5 મીટર દોરડું લે છે, ત્રીજું છે 7 મીટર લે છે. તો જો પહેલા જૂથ વાળા છે તે 2 મીટર તો ઓછું થાય ને, 3 માંથી 2 મીટર સૌથી કેવું થાય ઓછું, એટલે કે આ પહેલું જૂથ છે તેનું વર્તુળ કેવું બનશે નાનું, કેમ કે તેની દોરડાની લંબાઈ કેવી છે ઓછી. તો તમારે પહેલો જે પ્રશ્ન છે તેમાં લખવાનું જૂથ એ. અને જેમાં જેમાં પૂછેલો છે બીજો પ્રશ્ન, તેનું દોરડું કેટલા મીટર લાંબુ હતું. તો જો અહીંયા આપણે 2 મીટર લખેલું છે એટલે તમારે જવાબમાં શું લખવાનું, 2 મીટર. બીજો પ્રશ્ન જોવો, શું લાંબા દોરડા વડે મોટું વર્તુળ શક્ય બને. હા, તમે જેટલું દોરડું લાંબુ લ્યો તેટલું તમારું વર્તુળ છે તે મોટું બને, કેમ કે જેમ તમારું દોરડું મોટું તેમ તમારી તમારું વર્તુળ કેવું બનશે મોટું. વિદ્યાર્થી મિત્રો, હવે તમે તમારી સ્વાધ્યાય પોથી ખોલો. સ્વાધ્યાય પોથીમાં પાના નંબરો 57 તમે પહેલો પ્રશ્ન આપેલો છે, સૂચના મુજબ કરો. પહેલામાં કહી દો, બંગડીની મદદથી વર્તુળ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ પણ નાના માણસની બંગડી લેવાની છે એના માટે અહીંયા તમારે વર્તુળ દોરવાનું છે. બીજો પ્રશ્ન છે, સિક્કાની મદદથી વર્તુળ દોરો. તો તમારે સિક્કો રાખીને વર્તુળ દોરવાનું છે. ત્રીજું છે, પેન્સિલ
બન્યું એટલે આ ચાર તમે વર્તુળ દોરશો તેના આધારે તમારે જવાબ લખવાનો છે કે આ ચાર માંથી એવું કયું વર્તુળ છે કે જે સૌથી સારું ભરાયેલું છે. અને પછી જે પ્રશ્ન આપેલા છે કે સૌથી મોટા વર્તુળમાં લાલ રંગ પૂરો અને સૌથી નાના વર્તુળમાં લીલો કલર પૂરો. પ્રશ્ન એક તમારે હોમવર્કમાં સાથે પોથીમાં કરવાનો છે. હવે પછીનો અભ્યાસ આપણે અગાઉના વિડીયોમાં કરીશું.